આપણે અત્યારે ભાગાકારની રીતમાં મહાવરાના દાખલા કરીએ છીએ, જેમાં ત્રણ દાખલા જોઈ ગયા અને ડી નંબરનો દાખલો મેં તમને જાતે ગણવા માટે આપ્યો હતો. તો ચાલો જોઈએ સાચો ગણ્યો છે કે ખોટો ગણ્યો છે. જવાબ સાચો છે કે ખોટો, આ તો તમારે આટલો લખવાનો છે, આ તો તમને સમજાવવાનું છે.
છે પાંચ સાત જ્યાં આપ્યો વધી કરી જાય છે તેર ચોખ્ખું બાર ત્રણમાંથી નીચે તો એક ત્રણમાંથી પાંચ છે તો એક ઉપરથી ગયા નવ થઈ ગયા એકસો ઓગણીસ હવે ઘણા બાળકોને એવું થશે કે પરીક્ષામાં અચાનક જ એનું વિડીયો ભૂલાઈ જશે અથવા જે પૂછવું હશે કે આ વિડીયો મને નથી આવડતું હવે શું થશે તો એના કંઈ થાય નહીં તો શું કરવાનું બાળકો અહીં આપણા ભાગાકારના મહાવરાના દાખલા પૂરા થાય છે આમાં એવું લખેલું હતું કે શક્ય હોય તેટલા ઓછા પગલામાં ઉકેલવાનો પ્રયત્ન કરો એમાં તમે કઈ રીતે કરશો આપણે રીત એક અને રીત બે જોઈ એમાં સૌથી ઓછા પગલામાં થઈ જતું એવું કયું હતું રીત બે કારણ કે રીત એકની અંદર પછીથી સરવાળો પણ કરવો પડતો હતો એટલા માટે તમે રીત બેનો જ ઉપયોગ કરો તો પણ ચાલે પરંતુ આપણને ભાગાકારની રીત એક અને રીત બે બંને આવડવી જોઈએ હવે પછીના જે આપણા દાખલા કરીશું તે બધા ભાગાકારના જ હશે પરંતુ હવે વ્યવહારિક દાખલા આવશે તો તે આપણે ત્રિરાશિની મદદથી કરીશું ત્રિરાશિ મુક્તા પણ આપણને આવડવી જોઈએ જે આપણે અગાઉ શીખેલા છીએ કે એક એકમની નીચે એ જ એકમ આવવો જોઈએ ક્રોસ ગુણાકાર હોય તો એનો ગુણાકાર થાય ઉપર નીચે સંખ્યા હોય તો તેનો ભાગાકાર થાય એટલે તમે એવી બધી પ્રેક્ટિસ કરતા રહેજો અને જાતે થોડા દાખલા ગણવાનું રાખશો હું તમને રોજ એકનો એક કહું છું પરંતુ તમને તો જ આવડશે જો તમે જાતે દાખલા કરશો હું કરાવું છું એ જોઈને તમે સમજી લો એ બરાબર છે પરંતુ પછી એ જ દાખલો તમારે તમારી રીતે તમારી ઘડિયા બોલી અને ગુણાકાર કરીને તમે જે રીતે કરવા માગતા હોય જે રીતે તમને ફાવે તે રીતે પણ ઘરકામની બુકમાં તમારે જાતે દાખલા ગણવાના છે અને જવાબ સુધી પહોંચવાનો છે બરાબર જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમને વધારે મજા આવશે અને સહેલું પણ લાગશે તો અત્યાર સુધી જેટલા દાખલા ભણી ગયા છીએ તેની પ્રેક્ટિસ કરશું આવતા વિડીયોમાં આપણે આગળના દાખલા જોઈશું બાય બાય